આજનો દિન મહિમા તારીખ 11 સપ્ટેમ્બર હાસ્યનો પર્યાય એટલે જ્યોતિન્દ્ર દવે. એક ભાઈ બીમારીમાં પટકાયા હતા, એમની ખબર કાઢવા એક પરિચિત પધાર્યા. એટલે પેલા ભાઈએ ખાટલામાંથી ફટાક કરતા બેઠા થઈને કોટ પહેરી લીધો. આગંતુકને નવાઈ લાગી, શું બહાર જાઓ છો તમે? સાથે જ પેલા સુખ લકડી દર્દીએ કહ્યું, ના ના, આ તો હું તમને દેખાઉં ને એટલે. આ માણસ એટલે જ્યોતિન્દ્ર દવે. કહેવાય છે કે એક શોકસભા શોકસભાની રીતે ન ભરી શકાય જો મંચ પર જ્યોતિન્દ્ર દવેની ઉપસ્થિતિ હોય તો. આવા હાસ્ય સમ્રાટ લેખકનો જન્મ ઈસવીસન 1901માં સુરત ખાતે થયો હતો. કોઈ પણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્યારે તેમના બોલતા પહેલા હાસ્યનું એક મોજું શ્રોતાઓમાં અવશ્ય ફરી વળે, એટલી પ્રભાવક એમની લોકપ્રિયતા હતી. એમનો અભ્યાસ પૂર્ણ કરી સુરતની કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત્ત થયા પછી પણ કચ્છ માંડવીની કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. તેમણે રંગતરંગ ના કુલ 6 ભાગ, રેતીની રોટલી, નજર લાંબી અને ટૂંકી, બિરબલ અને બીજા, રોગ યોગ અને પ્રયોગ, વડ અને ટેટા જેવા સાહિત્યનું સર્જન કર્યું. ગગનબિહારી મહેતા તેમને હસતા ફિલસૂફ કહેતા. વિનોદ ભટ્ટે લખ્યું છે કે હાસ્યનું બીજું નામ જ્યોતિન્દ્ર દવે છે. જ્યોતિન્દ્ર બોલે એટલે ગુજરાતી પ્રજા માટે હસવું ફરજિયાત બનતું. કવિ સંમેલન અને મુશાયરોમાં એમનું સંચાલન અનોખી રંગત ઉમેરતું. એમનું શરીર સાવ દુબળું પાતું, પોતે પોતાના આવા શરીર ઉપર સરસ હ્યુમર કરી શકતા. એ કોટ અને ટોપી પહેરે, દેખાવ જ એવો લાગે જાણે હેંગર ઉપર કપડાં ટાંગ્યા હોય. એ પોતે પણ તેનાથી સભાન એટલે લાક્ષણિક ઢબે એ પોતાના ગુણગાન ગાઈને સામી વ્યક્તિને હસાવી દેવામાં માહિર. એમના લખાણોમાં ક્યાંય હળવાશની સાથે હલકાઈ ભળી નથી. તેમને નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, ગલિયારા પારિતોષિક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ અને હીરક મહોત્સવ વગેરે માન સન્માનથી ગુજરાતે નવાજ્યા છે. તારીખ 11 સપ્ટેમ્બર 1980ના રોજ હાસ્ય હોજના આ સ્વામીએ ચીર વિદાય લીધી. આજે પણ જ્યારે ગુજરાતી સાહિત્યમાં ખોટી બે આની જેવો હાસ્ય નિબંધ નજરે ચડી જાય તો આ મહામાનવને વંદી લેજો. કેમ કે મિત્રો, મુક્ત અને સહજ હાસ્ય હવે દુર્લભ બનતું જાય છે.